મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં વિષય પર્યાવરણ એમાં અભ્યાસ કરવાનો છે. આપણે પર્યાવરણમાં 22મો પાઠ એટલે કે નવો પાઠ શરૂ કર્યો છે, ડાબું જમણું. તો આ પાઠમાં આપણે ગયા વિડિયોમાં જોયું હતું કે રુચિરાને એના ઘરેથી શાળા સુધી પહોંચાડવાની છે, એટલે કે રસ્તો બતાવવાનો છે. તો શાળાએથી સ્કૂલે ઘરેથી શાળાએ જતા રસ્તામાં કયા કયા સ્થળ આવે છે એ પણ આપણે જોયું હતું. ચિત્રમાં આપણને આપેલું છે કે રુચિરાનું જે ઘર છે અને શાળાએ જતા રસ્તામાં કઈ કઈ કયા કયા વસ્તુ આવે છે, કયા કયા સ્થળ આવે છે. તો હવે આગળ આપણે જોઈએ પેજ નંબર 153 ઉપર આપણે આવ્યા છીએ. તો ત્યાંથી શરૂ કરીએ. વિચારો અને લખો. રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેમના નામ લખો. હવે જો રુચિરાનું તમે ચિત્રમાં અહીંયા આપણને ચિત્ર આપેલું છે, બરાબર. તો આ ચિત્રમાં રુચિરાનું ઘર આપણને આગળ બતાવેલું છે અને એ રસ્તો આપણે બતાવ્યો શાળા સુધી જવા માટે. તો ઘરથી શાળાએ જવા માટે રસ્તામાં કયા કયા સ્થળ આવે છે, બરાબર, એના નામ આપણે અહીંયા આગળ લખવાના છે. તો આપણે નકશો જોતા જઈશું અને એ પ્રમાણે આપણે તે સ્થળના નામ, રસ્તા ઉપર એટલે કઈ કઈ જગ્યાઓ, કઈ કઈ જગ્યાઓ આવે છે એના નામ આપણે લખીશું. તો પહેલા રુચિરાનું ઘર છે, તો ત્યાંથી શરૂઆત કરીએ. તો રસ્તામાં પહેલામાં પહેલું ઘર અને મકાન આવે છે. શું આવે છે? ઘર અને મકાન આપણે આગળ લખી દઈશું. ઘર મકાન પહેલાના નામ તમારે લખવાનું છે. પછી એથી તમે શહેર આગળ જશો એટલે હેન્ડપંપ આવશે. તો બીજા ખાનામાં લખો હેન્ડપંપ. પછી હેન્ડપંપથી આગળ વધીશું તો જમણી બાજુ જળ આવશે. જમણી બાજુ શું આવે છે? વળાંક. વળીશું એટલે જમણી બાજુ જળ આવશે. આપણે અહીંયા લખીએ જળ. કઈ બાજુ છે? જમણી બાજુ છે. પછી આગળ વધીશું તો આગળ આપણને બગીચો પણ જોવા મળે છે. તો લખીશું બગીચો. એના પછી આપણે વળાંક વળીશું અને આગળ આવશે કૂવો. શું છે? કૂવો. આપણે નકશામાં જોઈ શકીએ છીએ, ચિત્રમાં આપણને બતાવેલું છે. પછી કૂવાથી આગળ વધીશું અને વળાંક વળીશું તો જમણી બાજુ પોસ્ટ ઓફિસ આવશે અને ડાબી બાજુ બસ સ્ટોપ આવશે. જમણી બાજુ શું છે? પોસ્ટ ઓફિસ. તો આપણે આગળ લખીશું પોસ્ટ ઓફિસ. અને ડાબી બાજુ શું છે? ડાબી બાજુ છે બસ સ્ટોપ. એટલે આગળ આપણે લખીશું બસ સ્ટોપ. ચાલો બસ સ્ટોપથી આગળ વધીશું તો ડાબી બાજુ આવશે હોસ્પિટલ. શું આવશે? હોસ્પિટલ. ચાલો હોસ્પિટલથી આગળ જઈશું અને વળાંક વળીશું તો ડાબી બાજુ આવશે દુકાન. શું આવશે? દુકાન. ડાબી બાજુ દુકાન આવશે. એના પછી દુકાનથી સહેજ આગળ જઈએ, દુકાનની બાજુમાં જ આપણને જળ બતાવેલું છે. શું છે? જળ. લખીશું જળ. અને જળથી સહેજ આગળ જઈશું એટલે આવી જશે શાળા. શું આવી જશે? શાળા. તો આમ જો આપણે રુચિરાના ઘરથી આપણે રસ્તામાં કયા કઈ જગ્યાઓ આવે છે, કયા કયા સ્થળ આવે છે એના નામ આપણે અહીંયા આગળ લખ્યા છે. આ દરેક નામ તમારે ચોપડીમાં લખવાનું કહ્યું છે એટલે તમારે અહીંયા આગળ ખાનામાં લખી દેવાના છે દરેક નામ, બરાબર. ચલો હવે આગળ બે આપણને ખાના આપેલા છે. તો કે તેની જમણી બાજુએ શું આવે છે અને તેની ડાબી બાજુએ શું આવે છે એ આપણે અહીંયા આગળ લખવાનું છે. તો જો રુચિરાના ઘરથી શાળાએ જવા માટે એની ડાબી બાજુ શું આવે છે અને જમણી બાજુ શું આવે છે એ આપણે અલગ કરવાનું છે. આટલા સ્થળ તો આવે છે તો આપણે જોઈ લીધું, બરાબર. હવે જમણી બાજુ કયા સ્થળ છે અને ડાબી બાજુ કયા સ્થળ છે એના નામ આપણે લખવાના છે. તો આ દરેક જણે નામ લખાઈ ગયા છે, લખાઈ ગયા ને? તો હું સાફ કરી દઉં, બરાબર ને? હવે આપણે નકશામાં જોતા રહીશું. એમાં
જમણી બાજુ અને ડાબી બાજુ એમ બે ખાના પાડી દેવાના છે. તમારી કોપીમાં તો આપેલું છે તૈયાર, તમારે ખાલી લખવાનું છે. તો ચાલો જમણી બાજુ કઈ કઈ વસ્તુ છે આપણે લખીએ. તો પહેલા જમણી બાજુ છે એ લખીએ. તો જમણી બાજુ એક તો જળ છે, તમે નકશામાં જુઓ જમણી બાજુ શું આપેલું છે, જળ. પછી બગીચો પણ આવે એ પણ જમણી બાજુ આવશે. પછી કૂવો, કૂવો પણ જમણી બાજુ આવશે. એના પછી તમે આગળ જશો તો પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસ છે એ પણ જમણી બાજુ આવશે. ઘરેથી શાળાએ જતા જમણી બાજુ આટલા આટલી જગ્યાઓ આટલા આટલા સ્થળ આવે છે. તો જળ, બગીચો, કૂવો અને પોસ્ટ ઓફિસ. એવી જ રીતે ડાબી બાજુ કઈ કઈ જગ્યાઓ આવે છે એ આપણે લખીએ. તો જુઓ રૂચિરાના ઘરથી આપણે જઈએ તો ડાબી બાજુ આપણને પહેલા પહેલું ઘર અને મકાન જોવા મળે છે. ડાબી બાજુ શું જોવા મળે છે, ઘર અને મકાન. ત્યાંથી આગળ જઈશું એટલે આપણને હેન્ડપંપ જોવા મળશે, એ પણ આપણને ડાબી બાજુ જોવા મળે છે. ત્યાંથી આગળ જઈશું તો પછી આવશે બસ સ્ટોપ. શું આવશે, બસ સ્ટોપ. ત્યાંથી બસ સ્ટોપ થી આગળ જઈશું તો ડાબી બાજુ આવશે હોસ્પિટલ. ડાબી બાજુ શું છે, હોસ્પિટલ છે. ત્યાંથી આગળ જઈશું વળાંક મળીશું તો આવશે ડાબી બાજુ દુકાન. અને દુકાનની બાજુમાં છે જળ, અને જળની બાજુમાં છે શાળા. શાળા પણ છે એ પણ ડાબી બાજુ આવેલી છે. તો જુઓ રૂચિરાના ઘરથી શાળાએ જતા રસ્તામાં કઈ કઈ જગ્યાઓ જમણી બાજુ અને કઈ જગ્યાઓ ડાબી બાજુ આવેલી છે એના નામ આપણે લખ્યા છે. તો આ દરેક નામ તમારે તમારી ચોપડીમાં પણ લખવાના છે. ચોપડીમાં તો આપણને કહું જ છે લખવાનું, બરાબર. એ સિવાય તમારે તમારી નોટબુકમાં પણ લખવાનું છે. હવે આગળ શોધી કાઢો. રૂચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે. હવે જો રૂચિરાનું ઘર છે ત્યાંથી એને શાળાએ જવા માટે કેટલા વળાંક, રસ્તામાં કેટલા વળાંક લેવાના થાય છે એ આપણે લખવાનું છે. તો આપણે ચિત્રમાં જોઈએ તો જુઓ રૂચિરા એના ઘરેથી નીકળે છે તો પહેલો વળાંક વળીને એ ઘર અને મકાન સુધી પહોંચે છે. એટલે એ પહેલો વળાંક, પછી ત્યારબાદ હેન્ડપંપ, પછી એ વળાંક વળે છે એટલે બીજો વળાંક, ત્યારબાદ આગળ જતા બગીચો આવે છે ત્યારે એ વળાંક વળે છે એટલે ત્રીજો વળાંક, પછી આગળ જતા કૂવો આવે છે, કૂવો અને બસ સ્ટોપ બરાબર ત્યાં આગળ એ વળાંક વળે છે તો એ ચોથો વળાંક, પછી બસ સ્ટોપથી આગળ જતા હોસ્પિટલ આવે છે અને હોસ્પિટલ આગળ જતા વળાંક આવે છે તો એ વળાંક વળે છે એટલે દુકાન, જળ અને છેલ્લે પછી શાળા આવે છે એટલે કુલ એ પાંચ વળાંક વળે છે. કેટલા વળાંક, પાંચ. તો આપણે આગળ લખી દેવાનું, રૂચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર પાંચ વળાંક લેવાના થાય છે. કેટલા વળાંક, પાંચ વળાંક લેવાના થાય છે. આ રીતે તમારે તમારે ચોપડીમાં લખી દેવાનું છે. કેટલા વળાંક છે, પાંચ. એ તમે તમારી ચોપડીમાં પણ જોઈ શકો છો, તમારી જાતે પણ તમને આવડે એવું જ છે. હવે આગળ નિશાનીને ઓળખો અને તેના નામ લખો. હવે જુઓ આપણને આગળ એક નાનું ચિત્ર આપેલું છે, નકશો પણ આપેલો છે. તો એમાં રૂચિરાનું ઘરથી શાળા સુધીનું તમામ જે આપણે આગળ જોયું એ પ્રમાણે એ જ છે, સેમ ટુ સેમ એ જ છે, બરાબર, કોઈ જ ફેરફાર નથી. પણ આમાં નિશાની આપી દીધેલી, બાજુમાં જે જે આપણે નકશો આપેલો છે એમાં નિશાની આપી દીધેલી છે. હવે જુઓ તમે જે નામ લખેલું છે એ નકશો જોવાનો, આપણને નામ દર્શાવેલું છે. એક જે નાનો નકશો છે એમાં નામ દર્શાવેલા છે, જ્યારે બાજુમાં જે મોટો નકશો છે એમાં નિશાની દર કરેલી છે, નામ દર્શાવેલા નથી. તો આપણે નામ જોવાના અને એ પ્રમાણેની નિશાની જોવાની, તો એ શું દર્શાવે છે આપણને ખબર પડી જશે. તો જુઓ અહીંયા આગળ નકશામાં તમે જુઓ રૂચિરાનું ઘર આપેલું છે, બરાબર. તો રૂચિરાનું જે ઘર છે એની જે નિશાની છે એ કેવી આપી છે એ તમે નકશામાં જુઓ. સ્ટાર કરેલો છે અને પંચકોણ કરેલું છે, બરાબર. આ આપણને રૂચિરાનું ઘર દર્શાવે છે. ત્યારબાદ તમે આગળ જશો એટલે ઘર અને
પ્રાણ આવશે તો ઘર માટે કેવી કેવું ચિત્ર કેવી નિશાની છે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ બરાબર ને ઘરનું નિશાન આપેલું છે ત્યારબાદ આગળ જઈશું તો હેડપંપ આપેલું છે તો હેડપંપમાં કેવી નિશાની છે તો કે છે એક મોટું બોર્ડ છે એની અંદર નાનું બોર્ડ છે એ હેડપંપ દર્શાવેલો છે ત્યારબાદ જમણી બાજુ આપણે જોઈએ છે જળ છે તો એમાં જળનું જ આપણને નિશાની બતાવેલી છે પછી આગળ રસ્તામાં જતા બગીચો આવે છે બગીચામાં આપણને દરવાજો બતાવેલો છે નિશાની આપણે જોઈ શકીએ છીએ તો એ આપણને બગીચાનો દરવાજો દર્શાવે છે ત્યારબાદ આપણે આગળ વધીશું તો કૂવો કૂવો આવે છે તો એના માટે પણ એક મોટું વર્તુળ અને એની અંદર વાદળી કલરનું વર્તુળ એ આપણને કૂવાનું નિશાની દર્શાવે છે પછી બસ સ્ટોપમાં તમે જોઈ શકો છો લંબચોરસ કથ્થઈ કલરનું લંબચોરસ છે એ બસ સ્ટોપ આપણને દર્શાવે છે ત્યારબાદ આપણે આગળ વધીશું અને ટપાલ કચેરી એટલે કે પોસ્ટ ઓફિસ બતાવી છે પોસ્ટ ઓફિસ આપણે જોઈ શકીએ છીએ કે ચોરસ છે એની અંદર નાનું ચોરસ છે એ આપણને પોસ્ટ ઓફિસ દર્શાવે છે ત્યારબાદ હોસ્પિટલ એટલે સરવાળાની નિશાની આપેલી છે એ આપણને હોસ્પિટલ દર્શાવે છે ત્યારબાદ દુકાનમાં જોઈએ છે ચોરસ છે એની અંદર વર્તુળ દર્શાવ્યું છે એ આપણને દુકાન દર્શાવે છે જળનું તો આપણે આગળ જોઈ શકીએ કે જળનું ચિત્ર છે અને જ્યારે શાળા આવે છે ત્યારે ગુણાકારની નિશાની આપણને બતાવે છે એ ગુણાકારની નિશાની દર્શાવે છે કે આ શાળા છે આમ આપણે જુઓ ચિત્ર જે લખેલું છે એ પરથી આપણે નિશાની દ્વારા જે તે જગ્યાને ઓળખી શકીએ છીએ આમ દરેક જણાએ જોવાનું અને ચિહ્ન આ બધા જે ચિહ્ન આપેલા છે નિશાનીઓ આપેલી છે એને ઓળખવાની કોશિશ કરવાની છે હવે જુઓ આપણને કહ્યું છે કે તમે કહી શકશો આ નિશાનીઓ શાના માટે ઉપયોગમાં લેવાય છે બરાબર એટલે આ નિશાનીઓ આપણે ઓળખી શકીએ જે તે જગ્યાને ઓળખી શકીએ નકશો ઓળખવા માટે જે તે સ્થળ ઓળખવા માટે આ નિશાનીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આવો જ નકશો આપણને ફરી બીજું આપણને કહ્યું છે કે એ નિશાનીઓનો ઉપયોગ કરીને આપણે નકશો પૂરો કરવાનો છે પણ એ આપણે ફરીના વિડીયોમાં જોઈશું